હેલો ચિલ્ડ્રન્સ, વેલકમ ટુ હોમ લર્નિંગમાં હું હેમાંગી શાહ આપનું હાર્દિક સ્વાગત કરું છું. સ્ટાન્ડર્ડ સેકન્ડ સબ્જેક્ટ ઇંગ્લિશ લેસન 3 વ્હીકલ્સ. વ્હીકલ્સ એટલે વાહનો. વાહનોને આપણે અગાઉના લેક્ચરમાં 10 સ્પેલિંગો શીખ્યા હતા, તેના ઉચ્ચાર અર્થ સાથે જોયું હતું. તેમાં મેં તમને ચાર માર્ગ વિશે માહિતી આપી હતી કે વ્હીકલ્સના ચાર વાહનોમાં સડક માર્ગ, જળ માર્ગ, હવાઈ માર્ગ અને રેલ માર્ગ, ચાર માર્ગ વિશે માહિતી આપી હતી. સડક માર્ગ એટલે સડક એટલે રસ્તો, જે વાહનો રસ્તા પર ચાલે, ધારો કે બસ, ટ્રક, રિક્ષા, સાયકલ, આ સડક માર્ગ કહેવાય. રેલ માર્ગ એટલે જે પાટા પર ચાલે, રેલવે, તેને રેલ માર્ગ કહેવાય. જળ માર્ગ, જળ એટલે પાણી થાય. જળ માર્ગમાં હોડી, વહાણ, સ્ટીમર આવા વાહનો જળ માર્ગમાં આવે. અને હવાઈ માર્ગ, હવાઈ માર્ગમાં રોકેટ, બલૂન, વિમાન, હેલિકોપ્ટર આવા વાહનો હવાઈ માર્ગમાં આવે. મેં તમને અગાઉના લેક્ચરમાં આ વિશે માહિતી આપી હતી અને તેમાં અમુક વાહનોના સ્પેલિંગો શીખવ્યા હતા. હવે આપણે આ લેક્ચરમાં આગળ જોઈશું. સૌપ્રથમ તમારે ટેક્સ્ટબુકમાં સૌપ્રથમ ચિત્ર છે કાર. કાર એટલે ગાડી. ગાડી, કારનો સ્પેલિંગ આપણે ગઈકાલે શીખી ગયા છીએ. પછી છે બસ, BUS, બસ એટલે બસ. બસનો ઉપયોગ શેના માટે થાય? તો બસનો ઉપયોગ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે બસનો ઉપયોગ થાય છે. તો બસનો સ્પેલિંગ થશે બનો બી અનો યુ સનો એસ, એટલે સ્પેલિંગ થશે BUS. આ સ્પેલિંગનો ઉચ્ચાર થશે બસ. બસ એટલે બસ, BUS, બસ એટલે બસ. પછી છે વેન. વેન એટલે વાન. તમે જ્યારે બાળકો સ્કૂલમાં આવો છો ત્યારે ઘરેથી સ્કૂલમાં આવવા માટે વાનનો ઉપયોગ થાય છે. તો વાનનું સ્પેલિંગ થશે વનો વી, વના પર રેખાંક છે તો એ નનો એન, વી એ એન. આ સ્પેલિંગનો ઉચ્ચાર થશે વેન. વેન એટલે વાન. પછી છે બોટ. બોટ એટલે હોડી. માછીમારો દરિયા ખેડવા માટે બોટનો ઉપયોગ કરે છે. હોડીનો સ્પેલિંગ થશે BOAT. સ્પેલિંગનો પહેલો મૂળાક્ષર કેપિટલ થશે અને બીજા સ્મોલ થશે, BOAT. સ્પેલિંગનો ઉચ્ચાર થશે બોટ અને અર્થ થશે હોડી. સ્પેલિંગ થયો BOAT, બોટ એટલે હોડી. એ જ રીતે આને કહેવાય વહાણ, SHIP. સીપ એટલે વહાણ. સીપ પણ જળ માર્ગ તરીકે ઉપયોગ થાય છે અને આમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા ઉપયોગ થાય અને આમાં ઘરની સુવિધા, રહેવાની સુવિધા પણ હોય છે. સ્પેલિંગ થશે SHIP, SHIP. આ સ્પેલિંગનો ઉચ્ચાર થશે સી. સીપ એટલે વહાણ. SHIP, સીપ એટલે વહાણ. પછી છે પુલક કાર્ડ. પુલક કાર્ડ એટલે બળદ કાઢવું. બળદ કાઢવું આપણે ગામડામાં વધારે જોવા મળે છે અને ખેતર ખેડવામાં પણ ઉપયોગ થાય છે. તો બુલોક કાર્ડનો સ્પેલિંગ છે BULLOCK, CART, BULLOCK, CART. ઉચ્ચાર થશે બુલોક કાર્ડ. બુલોક કાર્ડ એટલે બળદ ગાડું. પહેલા લખ્યું બસ, પછી વાન, પછી હોડી, વહાણ અને બળદ ગાડું. પછી છે મોટરસાયકલ. આ શેનું ચિત્ર છે? મોટરસાયકલ. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે મોટરસાયકલનો ઉપયોગ થાય છે. MOTOR CYCLE
स्पेलिंग थयो M O T O R C Y C L E આનો ઉચ્ચાર અને ગુજરાતી અર્થ એક જ થશે મોટરસાયકલ પછી છે રોકેટ એક આને કહેવાય રોકેટ રોકેટ આકાશમાં ઉડે છે આનો સ્પેલિંગ થશે R O C K E T R O C K E T આનો પણ ઉચ્ચાર અને ગુજરાતી અર્થ એક જ થશે રોકેટ એટલે રોકેટ પછી આસાન ચિત્ર છે ઘોડાગાડી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા કામડામાં ઘોડાગાડી જોવા મળે છે આને કહેવાય ઘોડાગાડી અને ઘોડાગાડીનો ઉચ્ચાર થશે ટાંગા T O N G A સ્પેલિંગ થયો T O N G A ઉચ્ચાર થશે ટાંગા એટલે ઘોડાગાડી T O N G A ટાંગા એટલે ઘોડાગાડી પછી છે અસેનું ચિત્ર છે સ્કૂટર સ્કૂટર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે સ્કૂટરનો ઉપયોગ થાય છે S C ડબલ O T E R સ્કૂટર એટલે સ્કૂટર S C ડબલ O T E R સ્કૂટર એટલે સ્કૂટર પછી આને શું કહેવાય એમ્બ્યુલન્સ દર્દીને સારવાર માટે ઇમરજન્સી હોય તો એમ્બ્યુલન્સ આપણા ઘરે આવે છે અને ઘરેથી ઇમરજન્સી દવાખાને લઈ જાય છે આનો એક આપણે બાળકો અને 108 તરીકે પણ બોલે છે આને કહેવાય એમ્બ્યુલન્સ એમ્બ્યુલન્સ નું સ્પેલિંગ થશે A M B U L A N C E A M B U L A N C E આનો ઉચ્ચાર અને અર્થ એક જ થશે આ સ્પેલિંગનું ઉચ્ચાર અર્થ સાથે મેં તમને બતાવ્યા અને ચિત્ર પણ બતાવ્યા અને કઈ રીતે વંચાય તે આપણે જોઈશું સૌ પ્રથમ મેં લખ્યું છે બસ P U S બસ એટલે બસ B A N વેન એટલે વાન B O A T બોટ એટલે હોડી S H I P શિપ એટલે વહાણ B U L L O C K C A R T બુલોક કાર્ટ એટલે બળદ ગાડી M O T O R C Y C L E મોટરસાયકલ એટલે મોટરસાયકલ R O C K E T રોકેટ એટલે રોકેટ T O N G A ટાંગા એટલે ઘોડાગાડી S C O O T E R સ્કૂટર એટલે સ્કૂટર A M B U L A N C E એમ્બ્યુલન્સ એટલે એમ્બ્યુલન્સ તો વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના લેક્ચરમાં